પવન કેવો છે? જી બિલકુલ, તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો હાલ મુખ્યમંત્રી છે તેમને તેમનો પતંગ ચગાવેલો છે. ખાસ કરીને જો વાત કરીએ તો રાજકીય પતંગ જે છે તે મુખ્યમંત્રીનો હાલ આસમાનની અંદર ચગી રહેલો છે અને અનેક લોકોના પતંગ કાપી અને તેમનો જે પતંગ છે તે આકાશમાં ચગી રહેલો છે અને હાલ જે પતંગ છે તેની પણ તેઓ મજા માણી રહેલા છે. પરિવાર સાથે જે છે તે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહેલા છે. સામાન્ય રીતે રાજકીય લોકો જે છે તે પતંગ જે છે તે ચગાવતા હોય છે ને તેની અંદર રાજકીય પતંગ તેમનો ખૂબ ચગતો હોય છે. હાલ મુખ્યમંત્રીએ એક જે પતંગ છે તેને કાપેલો પણ છે અને હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો મુખ્યમંત્રીનો જે પતંગ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે પતંગ છે તે આસમાનમાં ચગી રહેલો છે. પરિવાર સાથે જે છે તે એસઓપી એના પાલન સાથે જે છે તે ઉજવણી કરી રહેલા છે. લિમિટેડ જે લોકો છે તેમની હાજરીમાં તેઓ જે છે હાલ આ પતંગ ઉત્સવ છે તેની ઉજવણી કરી રહેલા છે. મકર સંક્રાંતિનો તહેવાર છે અને જે રીતે સૂર્ય દેવની જે પૂજા છે તે કરતા હોય છે. જગન્નાથ મંદિરથી તેમને જે છે દર્શન કરી અને જે છે તે આ પતંગ છે તેની હવે ચગાવવાની શરૂઆત કરેલી છે. મકર સંક્રાંતિ પર્વ છે તેમની તેમને ઉજવણી કરેલી છે અને હાલ તમે જે રીતે જોઈ રહેલા છો આસમાનની અંદર તેમનો જે પતંગ છે તે ચગી રહેલો છે ને મુખ્યમંત્રી પરિવાર સાથે પોતાના જે પરિવાર છે પોતાના ભાઈ છે તેમની સાથે તેઓ જે છે તે ઉત્તરાયણ પર્વ જે છે તેની ઉજવણી જે છે તે કરી રહેલા છે. બિલકુલ, તો મુખ્યમંત્રી જો પતંગના શોખીન છે અને તેઓ વર્ષોથી આ રીતે પતંગ ચગાવતા જોવા મળતા હોય છે અને તેમના પરિવારના સભ્યો સાથે તેઓ પહોંચ્યા છે ધાબા પર, તેઓ ઠુમકા લગાવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મયુર, મુખ્યમંત્રી આમ તો ખૂબ જ નિખાલસ, સાદા, સરળ અને સામાન્ય વ્યક્તિ સાથે તરત જ હળીભળી જનારા વ્યક્તિ છે અને તેમનું જે વ્યક્તિત્વ એ અમિટ છાપ છોડી રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર જ્યારથી તેઓ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા છે. હવે એ જણાવશો કે પતંગ ચગાવવાના શોખીન છે તે તો જોવા મળી રહ્યું છે, પરંતુ તેઓ સામાન્ય રીતે ઢીલ છોડીને પતંગ કાપતા હોય છે કોઈનો કે પછી ખેંચીને પતંગ કાપતા હોય છે, શું કહી રહ્યા છે તેમના પરિવારના સભ્યો? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનેલા ખૂબ સરળ સ્વભાવના અને ખાસ કરીને જો વાત કરીએ તો તેમની જે સરળ સ્વભાવ છે તેના કારણે ખૂબ ઓછા સમયની અંદર તેઓ ગુજરાતની અંદર લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે હવે પ્રસ્થાપિત થવા જઈ રહેલા છે અને જે છે તે વર્ષોથી તેઓ ઉત્તરાયણની જે ઉજવણી છે તે અહીં કરી રહેલા છે. પરિવાર સાથે તેઓ જુદા જુદા વિસ્તારની અંદર કાર્યકરો સાથે જે છે તે ઉજવણી કરતા હોય છે અને આજે તેઓ પોતાના જે ભાઈ છે તેમના નિવાસસ્થાને આવેલા છે અને તેમના નિવાસસ્થાને તેઓ જે છે તે અહીં જે ઉજવણી છે તે કરી રહેલા છે. બોરની પણ તેઓ જે મજા છે તે માણી રહેલા છે. ચીકી હોય, બોર હોય, તેની જે મજા છે તે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તેઓ માણતા હોય છે અને તમે જે રીતે હાલ દ્રશ્યો જોઈ રહેલા છો ચીકીની મજા જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માણી રહેલા છે અને સાથે જ જે રીતનો એમનો સરળ અને નિખાલસ સ્વભાવ છે તો કાર્યકરોથી લઈ અને સામાન્ય નાગરિકોની અંદર ઉત્સાહ જોવા મળી રહેલો છે. સાથે જ કોવિડ પ્રોટોકોલનો પણ તેમને ખ્યાલ રાખેલો છે. અહીં તેમને માસ્ક જે છે તે પહેરેલો હતો અને પતંગની જે મજા છે તે માણેલી હતી. હાલ જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો તો તેમની જે પરપોત્રી છે તેમની સાથે તેઓ મજા માણી રહેલા છે અને અહીં પરિવાર સાથે તેઓ જે ઉજવણી છે તે કરી રહેલા છે. મયુર, એવું કહેવાય છે કે સંબંધોના આકાશમાં આકાશની સાથે સંબંધો બાંધવાનું પર્વ એટલે ઉત્તરાયણ અને સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે અને મકર સંક્રાંતિ ઉજવાય છે તો આકાશને તાકી રહેવું દરેક વ્યક્તિને ગમતું હોય છે. આકાશને નિરખવાનું જે મન થતું હોય છે, આકાશ એ રંગબેરંગી થઈ જાય છે, જાણે કે રંગોળી પૂરી હોય
એ પ્રકારની ભાત ઉપસ્થિત હોય છે આકાશમાં. તો નાનપણથી જોવા મળતું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પતંગ ચગાવવાના શોખીન હતા અને પતંગ એ આકાશી વંદના કરવા માટે જ્યારે ચગાવવાનો હોય અને એક જ રંગના કે રંગ વગરના આકાશની સેથીને રંગબેરંગી કરવાની હોય છે. તો જ્યારે સંબંધોના આકાશની વાત આવતી હોય છે તો તેમણે તેમની કારકિર્દી દરમિયાન અનેક વ્યક્તિઓ સાથે, એ અદન વ્યક્તિ હોય કે એ પછી તેમના વિસ્તારનો નાના નાનો કાર્યકર્તા હોય, એ દરેક વ્યક્તિ સાથે ખૂબ જ નિખાલસતાપૂર્વક અને સરળ સ્વભાવ તરીકેની તેમની જે છાપ છોડી હતી અને એના જ આ દર્શન વારંવાર થતા જોવા મળતા હોય છે કે તેઓ કોઈ પણ જગ્યાએ જાય ત્યારે તેઓ એ વિચારતા નથી હોતા કે તેઓ પોતે મુખ્યમંત્રી છે અને દરેક વ્યક્તિ સાથેનો તેમનો મિલનસાર સ્વભાવના દર્શન હંમેશા થતા હોય છે. જી બિલકુલ સમીર, તમને જણાવી દઉં કે મુખ્યમંત્રી એનો જે સંબંધોનો આકાશ છે તે ખૂબ મોટું છે અને હાલ મુખ્યમંત્રી હવે જે આ પતંગની મજા છે તે માણી અને હવે અહીંથી નીકળી ગયેલા છે. પરિવારના જે સભ્યો છે તે અહીં છે અને પરિવાર સાથે તેમણે જે છે તે આ ઉજવણી જે છે તે કરેલી છે. ચોક્કસ મુખ્યમંત્રી એનો જે રીતનો સ્વભાવ છે અને જે રીતે તેમનો કારકિર્દી રહેલી છે તો તેમનું સંબંધોનું જે આકાશ છે તે ખૂબ મોટું રહેલું છે અને તમામ જે કાર્યકરો છે તેમને સાથે રાખી, પરિવારના સભ્યોને સાથે રાખી પોતાની જે રાજકીય કારકિર્દી છે તે તેમને ઘડેલી છે અને હાલ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રજાને સંદેશો પણ આપી રહેલા છે. સેફ રહી અને સુરક્ષિત રહી અને જે આ ઉત્તરાયણની જે ઉજવણી છે તે કરે તે માટેનો જે સંદેશો છે તે પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલો છે. તો આ ચાર દ્રશ્યો આપની સામે જ આભાર મયુર આ તમામ જાણકારી આપવા બદલ. તો આપણે ત્યાં જે અનેક પ્રકારના ઉત્સવ આવતા હોય છે, ભાત ભાતના ઉત્સવ ઉજવાય છે અને ઉત્તરાયણ આ તમામ ઉત્સવ કરતાં અલગ તરી આવે છે. તો સામાન્ય રીતે આગળ પાછળ કે આજુબાજુ જોવાને બદલે ઉર્ધ્વગામી જોતા આવે છે લોકો અને વર્ષના 364 દિવસ આકાશ તરફ નજર ન કરનાર માનવી આજે અચૂક આકાશમાં પતંગોની સ્પર્ધાને જે નિહાળતો હોય છે અને એટલે જ અબાલવૃદ્ધ સૌ કોઈને રંગે રંગી દેનાર આ તહેવાર એ વૈજ્ઞાનિક રીતે પણ મહત્ત્વ ધરાવે છે. એ કલાકાર હોય કે પછી મુખ્યમંત્રી હોય, સામાન્ય વ્યક્તિ હોય, સૌ કોઈ આજે ધાબા પર તેમના ધાબા પર નજરે પડતો હોય છે. ઘણા લોકો એવું કહે છે કે આબુમાં જબરદસ્ત ઠંડી છે પરંતુ જો તમે તમારા ઘરના ધાબા પર જશો તો એ ધાબું પણ આજે આબુ લાગશે. તો આ ઠંડીની વચ્ચે પણ લોકો એ જબરદસ્ત રીતે પતંગની જે મોજ માણી રહ્યા છે, પતંગ ચગાવવાની, એ અરવિંદ વેગડા હોય કે પછી સાંત્વની ત્રિવેદી હોય, આ તમામ લોકો, સાંસદ રંજનબેન ભટ્ટ હોય, દરેક વ્યક્તિ એ ઉત્તરાયણના પર્વને ખૂબ જ સારી રીતે મનાવી રહ્યા છે. કોઈને પતંગ ચગાવવાની ફુરસદ હોય કે ન હોય પરંતુ આજે દરેક વ્યક્તિ સડસડાટ પતંગો ચગાવતો જોવા મળશે. સુંદર મજાનું મોસમ છે, સુંદર અને સ્વચ્છ દેખાતા આકાશમાં હવે રંગીન પતંગો એ જમાવટ કરી રહ્યા છે. તો આકાશે આજે આમંત્રણ આપ્યું છે તો આપ પણ ધાબા પર જાઓ અને ઉત્તરાયણની મજા માણો. અહીં સમય છે વિરામનો.